નમસ્તે વિદ્યાર્થી મિત્રો મોરલીધર ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ નવમાં પાસ થવાની રણનીતિ શું તમારે ધોરણ નવમાં પાસ થવું છે બધા જ વિદ્યાર્થી કહે છે હા અમુક વિદ્યાર્થી છે તે કહે છે નહીં સર તમે અસત્ય છો અમે ના પાડીએ છીએ કંઈ જ વાંધો નહીં પરંતુ જે વિદ્યાર્થીને પાસ થવું છે તેને શું કરવું તે બાબત વિશે આપણે આજ જોઈશું તો પહેલાં તો આપણે કયા વિશે વાંચવા કે આ વિષય ન વાંચવા કેટલું વાંચું અને કેટલું ન વાંચું વાંચવી છીએ પણ યાદ રહેતું નથી તે આ દરેક પ્રશ્નો આપણે આ વિડીયોમાં તેનું સોલ્યુશન મેળવીશું તો સૌ પ્રથમ શું કરવું પડશે તો સૌ પ્રથમ વાંચવા માટે આપણે આયોજન કરવું પડશે જો આયોજન હશે તો જ વાંચવાની શરૂઆત થશે નહીંતર આયોજન વગર કઈ રીતે વાંચીશું એકાદ કલાક એક એકદી વાંચું એક દી ન વાંચું આવું રોજ થશે પણ રોજે રોજનું આયોજન બનાવવું પડશે કે મારે રોજ કેટલી કલાક વાંચવું છે અને કેટલી કલાક નથી વાંચવું તો ચાલો આપણે પહેલાં આયોજન બનાવીએ તેનું ટાઈમટેબલ બનાવીએ મિત્રો આ છે ટાઈમ ટેબલ મેં મારી રીતે બનાવ્યું છે તમારે કોઈ વિષયનો ફેરફાર કરવો હોય તો કરી લેજો પણ પહેલાં જોઈએ કઈ રીતનું ટાઈમટેબલ છે રોજે રોજ વાંચવાનું છે એટલે અહીં બહારના નામ લખ્યા છે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર પછી અહીંયા છે દરેક વિષય સોમવારે કયા વિશે વાંચવા ગુજરાતી ગણિત વિજ્ઞાન તમારી રીતે તમે ફેરફાર કરી લેવા જે તમને યોગ્ય લાગે તે વિષય તમે વાંચી શકો મંગળવારે સામાજિક વિજ્ઞાન અંગ્રેજી અને હિન્દી બુધવારે સંસ્કૃત ગણિત અને અંગ્રેજી ગુરુવારે હિન્દી વિજ્ઞાન ગુજરાતી શુક્રવારે ગણિત સામાજિક વિજ્ઞાન સંસ્કૃત શનિવારે વિજ્ઞાન હિન્દી અને ગણિત રવિવારે અંગ્રેજી ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન એકથી લઈ અને એકત્રીસ તારીખ મેં લખી છે અહીંયા જે તારીખ છે તે તમારે યોગ્ય રીતે લખવી પડશે તમે અહીં મેં લખી તે જ પ્રમાણે તારીખ વાર લખતા નહીં અહીં મેં તમને સમજાવવા માટે લખ્યું છે તમે તેમાં તારીખમાં ફેરફાર કરી શકો બાકી આ રહ્યું તેમાં તમારે કોઈ જાતનો ફેરફાર ન કરવો હોય તો કશો વાંધો નહીં ગુજરાતી ગણિત વિજ્ઞાન આ ત્રણ વિષય જે આપણે સોમવારે વાંચવાના છે તો કેટલું વાંચવું ગુજરાતી એક કલાક ગણિત એક કલાક અને વિજ્ઞાન એક કલાક ત્રણેય વિષય વાંચવા પડશે એમાં કોઈ જાતની બાંધછોડ ચાલશે નહીં જો તમારે પાસ થવું હશે તો રોજ તમારે ઓછા નામે ત્રણ કલાક તો વાંચવું જ પડશે એમાં તમે કોઈ પણ બાના કાઢશો તો ચાલશે નહીં તો પરીક્ષામાં પાસ નહીં થવાય ત્રણેય વિશે તમારે વાંચા જાય એટલે શું કરવાનું અહીંયા મિત્રો તમારે ટીક માર્ક કરવાનું રહેશે અને લખવાનું રહેશે ત્રણ કારણ કે કેટલા વિષય વાંચ્યા તો કે ત્રણ મિત્રો કોઈને લાગતું હોય કે મારે ત્રણ નહીં પણ ચાર કલાક વાંચવું છે ઓકે વાંચી શકો ત્રણને બદલે ચાર લખવાના એક વિષય તમે એક્સ્ટ્રા વાંચો હવે ઘણા વિદ્યાર્થી એવા પણ હોય અહીંયા જે મેં ત્રણ વિષય લખ્યા છે તેમાંથી ત્રણ ત્રણ વિષય તે ન વાંચી શકે તેની બદલે તે બે જ વિષય વાંચી શકે અથવા એક જ વિષય વાંચી શકે તો તેને શું કરવું કોઈ વિદ્યાર્થી હોય એને બે જ વિષય વચાણા તો ટીક કરી અને બે લખવાના હવે પરીક્ષાની ઝાઝી વાર નથી રહી એટલે તમારે રોજ ત્રણ ચાર કલાક વાંચવું જ પડશે અહીંયા બે કલાક છે તે બે કલાક નહીં ચાલે તમારે ત્રણ અથવા ચાર કલાક રોજે રોજ વાંચવાનું હવે તમને ગયું કે રોજ કેટલું વાંચવું તો કે ત્રણ અથવા ચાર કલાક તમે વાંચી શકો કોઈને પાંચ છ કલાક વાંચવું હોય તો સારી વાત છે અવશ્ય વાંચવું રોજનું ટાઈમટેબલ બનાવ્યું અને રોજ કેટલું વાંચવું તે આપને ખબર પડી ગઈ તો કઈ રીતે વાંચવું કારણ કે એવું બને છે કે આપણે વાંચીએ છીએ પણ યાદ રહેતું નથી તો જોઈએ કઈ રીતે વાંચવું ટાઈમટેબલ પ્રમાણે તમને જે યોગ્ય લાગે તે વિષય લો અને તે વિષયમાંથી તમને યોગ્ય લાગે તે વાંચો પણ હવે વાંચવું કઈ રીતે તો જોઈએ અહીંયા કોઈ પણ પ્રશ્ન આપેલો છે તે પ્રશ્ન એક વખત તમે શાંતિપૂર્વક ધ્યાનથી તેને વાંચો અને તે પ્રશ્ન વાંચાઈ ગયા પછી શું કરું તો પુસ્તકને બંધ કરી દેવાનું અને જે પ્રશ્ન તમે વાંચ્યો તેમાંથી તમને કેટલું યાદ રહ્યું તે તમારે મોઢે બોલવાનું અથવા નોટ પેન લઈ અને તમારે લખી લેવાનું કે આમાંથી મને કેટ કેટલું યાદ રહેશે તમને ખબર પડશે કે મેં આ એક પ્રશ્ન વાંચ્યો તો એમાંથી મને બે લીટી યાદ રહી ત્રણ લીટી યાદ રહી પણ બેઠે બેઠું યાદ રાખવાની જરૂર નથી આડાઅળું થઈ જશે તો ચાલશે કારણ કે બેઠે બેઠું યાદ રાખશો તો વખણ કહેવાય છે એટલે બેઠે બેઠું તમારે યાદ રાખવાનું નથી આ તો થયું કઈ રીતે વાંચવું વાંચવાની તમને ખબર પડી ગઈ કે કોઈ પણ પ્રશ્ન લેવાનો તેને વાંચવાનું અને તેને થોડી વાર પછી પુસ્તક બંધ કરી અને લખી લેવાનું એટલે રોજને તમારી આ રીતની ટેવ પડી જશે એટલે તમને જે પ્રશ્ન થાય છે કે મને યાદ નથી રહેતું તે તમને ચોક્કસ યાદ રહેશે હવે એ પ્રશ્ન થશે શું વાંચું અને શું ના વાંચું કારણ કે પરીક્ષા નજીક આવી ગઈ છે જો બધું વાંચવા રહીએ તો પૂરું પડે તેમ નથી એટલે શું વાંચવું પરીક્ષામાં ચાર માર્કનો પાંચ માર્કનો પ્રશ્ન જે સૌથી મોટો પ્રશ્ન પૂછાતો હોય તે પ્રશ્ન સૌથી પહેલાં વાંચો કારણ કે ચાર પાંચ માર્કનો પ્રશ્ન વાંચો તમે તેમાંથી જ એક બે માર્કના પ્રશ્નના જવાબ તમને મળી જતા હોય છે ઘણીવાર એટલે ચાર પાંચ માર્કનો જે મોટો પ્રશ્ન હોય તે વાંચવાનો સૌથી પહેલાં આગ્રહ રાખવું પછી બીજા નાના પ્રશ્ન વાંચવા હું તો કહું છું કે બને ત્યાં સુધી જે મોટા પ્રશ્ન છે તે જ વાંચવા એક બે માર્કના પ્રશ્નની જરૂર હશે તો જેના આઈએમપી જે પ્રશ્ન હોય છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન તે હું તમને આ ચેનલ પર આપીશ મોસ્ટ આઈએમપી જે ચાર પાંચ માર્કના પ્રશ્ન છે તે જ તમારે વાંચવાના અને તેમાંથી જ એક બે માર્કના પ્રશ્ન તમારે નીકળતા હોય છે એટલે ઓછી મહેનતથી ઘણો વધારે ફાયદો તમે મેળવી શકો કોઈ પણ વિષય હોય તેના તમારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારે મેળવવા હોય તો કમેન્ટમાં લખો તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ તમને મળતા રહેશે તો મિત્રો તમને આ સોલ્યુશન કેવું લાગ્યું તે કમેન્ટમાં જણાવો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ બીજા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઉં આ તો આ વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ જય ભારત